ગુડ મોર્નિંગ બાળકો, હોમવર્ક કરો છો ને બધા ઘરે? હા, તો આજે આપણે ગણિત ગમત ભણવાનું છે. બધા વિદ્યાર્થીને 1 થી 10 એકડા આવડી ગયા? બધા વિદ્યાર્થીને બોલવાના છે? એકડા બધા વિદ્યાર્થી બોલશે હું ઘરે? હા, તો આવો ચલો પેજ નંબર 51 ઉપર આવી જાઓ, કારણ કે આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણ્યા હતા ને. હા જુઓ, ચાલો 51 ઉપર બધા મારી સાથે જોશે. અંક પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો. તમારે અંક પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરવાના છે. તો આગળ જુઓ, આ કેટલા આપેલા છે? તો તગડે 3 છે. આવડે છે બધાને એકડા? તો બધા બોલશે તગડે 3. તો તગડે 3 છે, તો આ શું આપેલા છે? આપણને ઝાડવા આપેલા છે. તો એને જો 3 ઝાડમાં રંગ પૂરેલો છે. 1, 2 અને 3 પૂરેલો છે ને. હા, તો આપણે એવી રીતના આગળ પૂરવાનું છે. ચલો ચલો બીજું જોઈએ. આ શું છે? ચોગડે 4. ચોગડે 4 છે, તમારે 4 સ્ટારમાં રંગ પૂરવાનો છે. ચલો મારી સાથે જુઓ, 1, 2, 3 અને 4. આ 4-4માં તમારે રંગ પૂરવાનો છે. પૂરશો ને બધા સાથે? હા. આગળ જુઓ, આ કેટલા આપેલા છે? 5 6 5. તો 5 બકરીમાં તમારે રંગ પૂરવાનો છે. તો 1, 2, 3, 4 અને 5 5 બકરી થઈ. 5-5માં તમારે રંગ પૂરવાનો છે. આગળ જુઓ, 6 6 આ કેટલા છે? 6 6 તો તમારે આમાં 6 પતંગિયામાં રંગ પૂરવાનો છે. જો ચાલો, 1 2 3 4 5 અને 6 છમાં રંગ પૂરવાનો છે. આગળની સંખ્યા જુઓ, આ કેટલા છે? 9 વડે 9 તો તમારે 9 બતકમાં રંગ પૂરવાનો છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બધે બધામાં રંગ પૂરી નાખવાનો છે. આગળ જોઈએ, ફુગા આપેલા છે. તો કેટલા ફુગા છે? 8 વડે 8 ફુગા છે. તો આપણે 8 રંગમાં પૂરવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા 8. તમારે બધાને 8-8માં રંગ પૂરવાનો છે. આગળ જુઓ, ટોપી આપેલી છે. તો કેટલી ટોપીમાં રંગ પૂરશું આપણે? આ કેટલા છે? 1 વડે 1 તો 1 ટોપીમાં જ રંગ પૂરવાનો છે. તો આ 1 ટોપીમાં જ તમારે બધાને રંગ પૂરવાનો છે. આગળ જોઈએ, કેરી આપેલી છે. તો કેરી ભાવે બધાને? હા, તો જુઓ, જે કેરીમાં તમારે રંગ પૂરવાનો છે. કેટલી કેરી છે? 2માં. તો 2માં રંગ પૂરીશું આ 1 અને 2. આગળ જુઓ, આ શેનું ચિત્ર છે? પોપટનું. દેખાય બધાને પોપટ? પોપટનો કલર કેવો હોય? લીલો. તમારે બધાને એમાં લીલો કલર પૂરવાનો છે. જુઓ, કેટલા પોપટમાં પૂરીશું? આ કેટલા છે? 7 વડે 7 તો 7 પોપટમાં પૂરીશું. આ 1, 2, 3, 4, 5, 6 અને 7 પોપટમાં રંગ પૂરીશું. આગળ જુઓ, પેજ નંબર 52 ઉપર આવી જાઓ. દેખાય છે? જુઓ, ચાલો ચિત્ર ગણો અને દરેક બોક્સમાં લખો. તમારે ચિત્ર ગણવાના છે અને બોક્સમાં લખવાનું છે. જુઓ, ચલો પહેલું શેનું ચિત્ર છે? તો મોરનું ચિત્ર છે. તો મોર કેટલા આપેલા છે? 1 મોર આપેલો છે. તો અહીંયા જુઓ, એને 1 વડે 1 લખ્યું છે. તમારે બધાને પણ ખૂટવાનું છે. આ શું છે? 1 વડે 1 દેખાય બધાને? ને આ બોક્સમાં લખવાનું છે 1 વડે 1. એ તો આપણને આવડે છે, લખ્યું બધાએ. આગળ જુઓ, 7 આપેલા છે. તો કેટલા છે? 1 અને 2 તો અહીંયા કેટલા લખ્યા છે? 2 બગડે 2 તો ચલો બધા 2 બગડે 2 ઘૂંટો. 2 બગડે 2 બધા 1 ઘૂંટા 2 બગડે 2. હવે અહીંયા આપણે લખવાના 2 બગડે 2 મોટા મોટા 2 બગડે 2 લખવાના છે. આગળ જુઓ, સસલાનું ચિત્ર આપેલું છે. તેનું ચિત્ર આપેલું છે સસલાનું. તો કેટલા છે? 1, 2 અને 3 કેટલા છે? 3 સસલા છે. તો અહીંયા કેટલા લખ્યા છે? 2 વડે 3 લખ્યા છે ને, 2 વડે 3. હા જુઓ, ચાલો 2 વડે 3 છે તો લખ્યા 2 વડે 3. આપણે 3ને પેલા ખાટા કરીશું. ચલો મારી સાથે 2 વડે 3ને પેલા ખાટા કરો. અને શું કહેવાય? 2 વડે 3 કહેવાય ને.
ચલો હવે ખાલી બોક્સમાં આપણે લખીશું ત વડે ત્રણ. લખો ચલો બધા ત વડે ત્રણ. આવડે છે ને બધાને ત વડે ત્રણ? હા. આગળ જુઓ, ઉંદર આપેલા છે, દેખાય બધાને ઉંદર? કેટલા ઉંદર છે? એક, બે, ત્રણ અને ચાર. તો અહીંયા કેટલા લખ્યા છે? ચોગડે ચાર. તો આપણે પેલા ચાર ને ખાતા કરીશું. કયરા ખાતા ચાપ ચોગડે ચાર ને કયરા ને ખાતા? તો હવે અહીંયા લખીશું ચોગડે ચાર. મોટા મોટા ચોગડે ચાર લખી નાખો બધા. આગળ જોઈએ, ચકલી આપેલી છે, જોઈ છે બધા એ ચકલી? હા. તો ગણીએ ચકલી, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચ ચકલી આપેલી છે. તો કેટલા લખ્યા છે? પાછળે પાંચ. તો અહીંયા આપણે લખીશું, ખાતા કરીશું પાછળે પાંચ ને. કર્યા બધા એ પાછળે પાંચ ને ખાતા? લખો ચલો અહીંયા પાછળે પાંચ લખ્યા, પાછળે પાંચ. આગળ જુઓ, ગોળ ગણો અને ત્રિકોણમાં અંક લખો. ગોળ તબક્કા આપણે ગણવાના છે અને ઉપર આપેલા ચોરસમાં તમારે લખવાના છે. જુઓ ચલો પેલું, તો પેલામાં કેટલા છે? તો કેટલા છે? આ એક અને આ બે. કેટલા થયા? બે. તો અહીંયા લખો બગડે બે. હવે બીજામાં જુઓ, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, પાંચ. કેટલા થયા? પાંચ. તો લખો પાછળે પાંચ. આગળ જુઓ, એક આપેલું છે, તો એક કડે એક. તો આપણે અહીંયા કેટલા લખવાનું? એક. આગળ જુઓ, એક, બે અને ત્રણ. અહીંયા કેટલા લખીશું? ત્રણ. પેલા એક, આ બે અને ત્રણ. તમારે બધાને અંક લખીને ગણવાના છે. આગળ જુઓ, કેટલા આપેલા છે? તો લખીશું એક, બે, ત્રણ અને ચાર. કેટલા થયા? ચોગડે ચાર. તો લખો અહીંયા ચોગડે ચાર. આગળ જુઓ, પેજ નંબર 53 ઉપર આવી જાઓ. જુઓ ચલો, એમાં ગણો અને સાચા અંક પર ગોળ કરો. તમારે ગણી અને સાચા અંક પર ગોળ કરવાનું છે. જુઓ ચલો, પેલું ચિત્ર બધાને શેનું દેખાય છે? હા, મૂળાનું ચિત્ર છે. ચલો આપણે ગણીએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા થયા? પાંચ. તો આમાં તમને પાછળે પાંચ દેખાય છે, તો પેલી સંખ્યા કઈ છે? ચોગડે ત્રણ છે, તો એના ઉપર ગોળ આવે નહીં. બીજી છે ચોગડે ચાર, તો એમાં પણ ગોળ આવે નહીં. તો કઈ સંખ્યા આવે? પાછળે પાંચ આવે, તો એના ઉપર આપણે ગોળ કરીશું. હા. આગળ જુઓ, બધાને દેખાય છે? તો કેટલા ટાઈગર છે? એક અને બે છે. તો તમને બગડે બે ક્યાં દેખાય છે? તો પેલે જ છે બગડે બે. તો આપણે એમાં ગોળ કરીશું. જુઓ ચલો, આગળ જુઓ, કેટલી રિક્ષા છે? તો એક, બે, ત્રણ અને ચાર. તો ચોગડે ચાર, તો ચોગડે ચાર એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો ક્યાં છે ચોગડે ચાર? આ, તો એના ઉપર ગોળ કરીએ. આગળ જુઓ, માટલા આપેલા છે, દેખાય છે બધાને માટલા? હા. તો તમે માટલા ગણીએ, એક, બે અને ત્રણ. તો ત્રણ માટલા ઉપર ગોળ આવશે, તો એ બગડે બે છે, આના ઉપર ગોળ આવે નહીં. તો ચોગડે ચાર ઉપર આવે એમાં પણ ન આવે. તો આ ક્રિયા તગડે ત્રણ, તો એમાં કરી દો ગોળ. આગળ જુઓ, એક જ ઘોડો દેખાય છે, તો આ બગડે બે છે, તો એમાં ગોળ આવશે નહીં. તગડે ત્રણમાં આવશે નહીં, તો એકડે એકમાં ગોળ કરી દઈએ. આગળ જુઓ, ચિત્રો ગણો અને દરેક બોક્સમાં અંક લખો. તો આપણે આગળ એકથી પાંચ ગણ્યા હતા ને, એવી જ રીતે ગણીને વળી લખીએ. તો જુઓ ચાલો, પહેલા એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો શું થયા? છ ગણે છ. તો પહેલા આપણે છ ને ખાતા કરી દઈએ. કર્યા બધા એ છ ગણે છ ને ખાતા? તો હવે ખાલી બોક્સમાં આપણે છ ગણે છ લખવાના છે. લખી દે ચલો બધા ખાલી બુકમાં મોટા મોટા છ લખી દીધા. આગળ જુઓ, મકાઈ આપેલી છે, તો મકાઈ આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત મકાઈ છે. તો અહીંયા લખ્યા છે સાતડે સાત. તો આપણે પેલા સાતડે સાત ને ખાટા કરી દઈએ. કરો ચલો બધા સાતડે સાત ને ખાટા. ખાલી બોક્સમાં આપણે સાતડે સાત લખવાના છે. લખી નાખીએ, અને કહેવાય સાતડે સાત. આગળ જુઓ, મરચા દેખાય છે બધાને? ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા થયા?
8 વડે 8, તો જુઓ ચલો 8 વડે 8 ને ખાટા કરો, કરી દીધા બધા 8 વડે 8 ને ખાટા, તો ખાલી બોક્સમાં લખી દો 8 વડે 8. જુઓ ચાલો, પાંદડા આપેલા છે, તો 1 2 3 4 5 6 7 8 અને 9, તો 9 વડે 9 થયા, 9 વડે 9. તો જુઓ ચાલો, પેલા ટપકા છે એને ખાટા કરી દઈએ 9 વડે 9 ને, તો આપણે ખાલી બોક્સમાં 9 વડે 9 લખીશું. લખી દીધા બધાએ? હા, બધાને લખવાના છે. ચલો આગળ જુઓ, પ્રશ્ન નંબર 22, ગોળ ગણો અને ચોરસમાં લખો. તો આપણે વળી પાછા ગોળ ગણીને ચોરસમાં લખવાના છે, તો આપણે ગણીએ, અંક લખીને આપણે ગણવાના છે. તો ચલો, પહેલા 1 2 3 4 5 અને 6, તો કેટલા થયા ગોળ? 6. તો અહીંયા લખો 6 વડે 6. ચલો બીજા ગણીએ, 1 2 3 4 5 6, 7 8 અને 9, કેટલા થયા? 9 વડે 9. તો લખો અહીંયા 9 વડે 9. ચલો ત્રીજા ગણીએ, 1 2 3 4 5 6 અને 7, તો કેટલા થાય છે? 7 વડે 7 થાય છે. આગળ જોઈએ, 1 2 3 4 5 6 7 અને 8 થયા, કેટલા થયા? 8 વડે 8. ચલો બધા વિદ્યાર્થીઓ અહીંયા સમજી અને સાધે પોથી પૂરવાની છે, અને 1 થી 9 તમારી બુકમાં લખવાના છે. ચલો આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.